એક બાપા બેંકે ગયા બપોરનું ટાણું, તો બપોરે ત્યાં પહોંચ્યા ને બાપા, તો અહીંયા લાઇટ વહી ગઈ બેંકે, ને જનરેટર કંઈક બન્યું હતું, અને મેનેજરે બિચારા અંદર ઓલો કોટ પહેરીને બેઠેલા, પણ લાઇટ વહી ગઈ એટલે એને ગરમી થઈ હતી, કોટ એણે ખુરશીની પાછળ ટીંગાડ્યો, પોતે ટાઈ ઢીલી કરી અને એ બાર ઊભા ઊભા કરતા હતા. તા બાપા આવ્યા અને ઓલાઈ સાહેબે તો હજી યુવાન, તે બાપાને શું થયું, કોક જમાડો ઊભો છે યુવાન, એટલે બાપા બાકડે બેસીને એ મેનેજર હતા ને એને બાપાને ખબર નહોતી આ મેનેજર છે, એને કોક જમાન છોકરો છે, કહે છોકરા હા બાપા આમાં માટલામાંથી પાણી લાવ. મેનેજરને કીધું, મેનેજર કે પી લો આ છે, શું કે જુવાન છોકરોથી ના પાડે પાણી લાવીને. મેનેજરને શું બાપા છે દેવામાં શું વાંધો હતી, લોટો પાણી આપ્યું હતી બાપા, એક લોટે મોઢું ધોયું, હાલ હાલ માર દીકરો પાછો લોટો ભલે, બોલે પાછો આપ્યો, એ પીધું, પગના તળિયા ધોયા, ફાળિયાથી મોઢું લૂછ્યું, હે મારા નાથ, હે ઠાકોર, હે માતાજી, હે ભગવતી, હે બ્રહ્માંડ ભાંડોદરી. થોડીક વાર થઈ તો લાઈટ આવી, અંદર એસી ચાલુ થયું, સાહેબ વાળી પાછા ફ્રેશ થઈને કોટ બોટ ટટકારીને એ બેહી જ્યાં ખુરી છે, બધા જે જે મુલાકાતીઓ આવ્યા છે એના વારા ને, એમાં બાપાનો વારો આવ્યો, જેની પાસે પાણી મગાવ્યું હતું એ જ હામી ખુરી છે બેઠેલા. બાબા ગાલે નમસ્તે સાહેબ, નમસ્તે બાપા, નમસ્તે, શું પધાર્યા છો, લોન લેવી બાપા, સાહેબ લોન લેવા આવ્યો, હપ્તા ભરશો, ભરીએ જ ને બાપા, તક માટલામાં પાણી ના ભરી શકતે, હપ્તા ભરશો. હા હકીકત કહું સાહેબ, બધું આપણે જ કરવાનું છે ખરેખર, અમુક તો ઉપરથી હું કામ આવ્યા હજી આપણને ખબર નથી, એને ખબર નથી, ખરેખર કહું, આ એટલા વર્ષથી તમે ભજન સાંભળો કોઈ સમજે આપણે, હે કોને હૈયે છે મને કયો છે કોઈ યાદ, અમને નથી યાદ, અમે નથી સમજ્યા, ન સમજાય ને એમાં જ મજા આવે છે, સમજી ગયા પછી મજા નથી આવતી, એટલે આમાં સમજવું નહીં, માણી લ્યો, જાણવાની કોશિશ ન કરતા, ઘણા તો જાણવા આવે બેઠા બેઠા, હું એમ માળીભાઈ એણે કેટલી આપ્યા, કે એણે મુખ્ય યજમાન એ છે, બીજું કોણ છે, રાજી બ્રધર્સ વાળા, એને ભાઈ ધંધા હાલતા છે, એને ધંધા હાલે એટલે તારા બાપ દે, તારી ઘરે સુલાની આગમનમાં ટાટિયા ફરાવીને વિડીયો ના હાંધા નથી કરતા, એ બેઠા બેઠા અને હાવ 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 ઓલા, જો હું હકીકત કહું બા, બેસો તો પ્રેમથી, લગ્ન કરો તો પ્રેમથી, પતિ પત્ની એવો પ્રેમ કરો, ખોળિયા જુદા ને આત્મા એક હોવો જોઈએ, અવિશ્વાસની દરખાસ્ત મૂકવાની જેનામ તાકાત હોય એને લગ્ન કરવા નહીં, લગ્ન એટલે વિશ્વાસ બાબુ, દીક્ષા લેવી એક લગ્ન છે બાબુ, મારે એકવાર બાબુ શિવરાત્રિના મેળામાં, મારે કરક મને હૈયે નથી રહેતું, શિવરાત્રિના મેળામાં મારે કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગેરેનો બાકી છે જ નહીં, શિવરાત્રિ માં બોલાય બાપુ, 200 શિપિયા ઉસા જાઓ, ક્યાં બોલતા હૈ માયા, નીચે ઉતાર, અરે મેં કીધું આ મેન મેં ઘોડું ઝાડ કર્યું લેવા દેવા, પણ બાપુ સદગુરુની કૃપા કોને કહેવાય, હવે સાંભળજો, મેં કીધું મહાત્મા હું પગે લાગુ છું, તમારા ચરણની રથ છું, પણ બેહી જાઓ, તમે લગ્ન કર્યા, આવું કહેવાય ગયું બાપુ, સાંભળજો, બહુ સરસ વાત આવી, મારી નાખે એવી વાત આવી બાવલિયા, અરે ક્યા બોલતે નહીં, આપને ભી લગ્ન કિયા હૈ ઓર હમને ભી લગ્ન કિયા હૈ, લેકિન તુમ્હારા લગ્ન મેં ઓર હમારા લગ્ન મેં ફરક ઇતના થા, આપકા લગ્ન જબ હુઆ તબ સ્વયંવર હુઆ ગુરુ કે દેશ મેં, પરણે શબ્દ ને સુરતા નાલ, એ બાવલિયાઓ તમારા લગ્ન થયા ત્યારે સદગુરુએ સ્વયંવર રચ્યો હતો, અને સદગુરુનો શબ્દ અને તમારી સુરતા આ બે ફેરા ફરી ગઈ એટલે તમે દીક્ષા લીધી, અને અમે માંડવામાં ફેરા ફેરા ન ફાવ્યું પછી રિક્ષા લીધી હતા, અને
સાધુડાની કૃપા, સદગુરુ વગર કોઈ નુગરાવની આરે રહેતા નહીં. ગુરુ ધારી લેજો ગમે, નુગરા આરે નેડો કરતા નહીં. અને જે માં શક્તિને ન માનતો હોય, જે બ્રહ્માને ન માનતો હોય, જે વિષ્ણુને ન માનતો હોય, જે શંકરને ન માનતો હોય, એની ભેગાય કોઈ દી રહેતા નહીં. આ ત્રણેયના રૂપ છે આ બધા સાધુડા આપણા, સદગુરુ એ છે. હા, એટલે મને બાપુ આમ કારેક છે ને, આમ મોજમાં આવી જાય પછી ભૂલાઈ જાય હું ક્યાં છું. સાબરમતી જેલમાં હું લગભગ ઘણી જેલમાં જઈ આવ્યું ભાઈ. એટલે પ્રોગ્રામ દેવા પાછું તમે પાછું બીજું ન કાંઈ. એટલે હા, મારા બાપ પ્રોગ્રામ દેવા ગયો છું, સાબરમતીમાં પ્રોગ્રામ કરવા ગયો, અને 4,500 કેદી નવીના જૂનીના ના બે છે, નવી ને જૂની, નવી જેલ અને જૂની જેલ. નમો નારાયણ બાપુ, બાપુ નમો નારાયણ, બધાને નમો નારાયણ બાપુ કહે છે. મહેન્દ્રગીરી બાપુ, આપણા જગતગુરુ શ્રી મહેન્દ્રગીરી બાપુ એ બધાને ઓમ નમો નારાયણ કહે છે. બધાને નમો નારાયણ બાપુ જય. હા, મૂળ વાત ઉપર આવું બાપુ, સાબરમતીમાં મારો પ્રોગ્રામ, અને ત્યાં કાશીના પાકીના, એટલે કાશી સજાવાળા, પાકી સજાવાળા, જૂની જેલવાળા, નવી જેલવાળા. એટલે મને પહેલાં ખબર નહીં, લખાઈને આવ્યું મને કે નવીના જૂનીના. મેં કીધું અહીંયા આપણી જેવું છે. એક બેને એના પતિને ફોન કર્યો, તાત્કાલિક ઘરે આવો, શું થયું? એ કે તમારા એ ને મારા એ ભેગા થઈને, તમારા છોકરા ને મારા છોકરે ભેગા થઈને આપણા છોકરાને માર્યો. તમારા છોકરાએ અને મારા છોકરાએ ભેગા થઈ અને આપણા છોકરાને માર્યો. ગામ ગોથે સડી ગયું, પતિ પત્ની જ છે અને એનો નાનો. પણ પછી ખબર પડી ભાઈએ બીજા લગ્ન કર્યા. એક છોકરો આગલા ઘરનો એટલે આ ભાઈનો, એક બેન હારે લાવ્યા હતા એનો. પછી આ બે નો એક ઘરે બીજો ત્રીજો છોકરો થયો, એને આ બે હપીને માર્યો. બાપુ સાબરમતીમાં પ્રોગ્રામ, અને મેં પ્રોગ્રામ એવો જામેલો, હું હતા, કીર્તિદાનભાઈ હતા, અને અમે પ્રોગ્રામમાં ગયા ને, એવો જામ્યો પ્રોગ્રામ. અને બાપુ બધે બોલીએ, મારે ન્યાય બોલાઈ ગયું. મેં કીધું મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ, પવિત્ર જગ્યા કીધો તો ઓલે લીટાવાળી ટોપીઓ પહેરીને બેઠા એ કતરાના આમ પાકા હતા ને એ બધા, કોણ લાવ્યું કે આને? મેં કીધું અરે ગાડી ફગી ગઈ છે, પણ મેં કીધું ફગી તો ભલે ફગી. મેં કીધું નહીં મિત્રો, પવિત્ર જગ્યા છે. અને આમ ગણીએ બાપુ તો ન્યા ભજન થાય એટલું બહાર થોડું થાય. લાટલી બંધનો હાવજ બેઠો હોય તોય ખૂણામાં બેઠો બેઠો રાચે એની બેરકમાં કહેતો કે હે ભગવાન જામીન મળી જવા દો, હે મહારાજ જામીન મળી જાય. જેટલા દેવ હોય એટલાની માનતા હું બેઠો કરતો હોય. હે નરસિંહ મહેતા જેલમાં ન ગયા તો પરભક્યા ન થયા હોય. હે હરિ હાર ને કાજે હરિ ન હારીએ, સવારામ બાપા અંદર આ ઘડીએ જાય આ સો ઘડીએ. અને હકીકત છે ભી આવ્યા પછી ભજન બહુ થાય. કોરોનામાં જેમ તેમ આપણે ભજન કર્યા. હે આ સાવી જેની હોય એડ્રેસ દઈ જાય છું. કોરોનામાં કેવા ભજન છે આપણે. અને આ બધાએ મને આનંદથી કહેવું પડે, આપણા ધારાસભ્ય પરિવાર ભાઈ બાપુ, આ સંતોએ જે કોરોનામાં જે સેવાઓ કરી છે, ડોક્ટરોએ એવી સેવા કરી, બહુ સેવા કરી અમુક અમુકે. હા બાપુ, પોલીસ ખાતું ઉભાડા પગે થાય, કલ્પના તો કરો. આખી દુનિયા ઘરમાં હતી, અને ત્યારે મારા અધિકારીઓ, ડોક્ટરો, સમાજના આવા સંતો એ સમાજની સેવા માટે બહાર હતા. અને આપણી ગેરસમજ તો જુઓ, અઝરડાઈ તો જુઓ, જીવતું આપણે રહેવું પડે એ હાટું પોલીસને આપણે મારવા પડતા હતા. બહાર નીકળે તોય આપણે બહાર નીકળતા હતા. એક ભાઈને મેં કીધું બહાર નીકળો કે નહીં, મને કે નામ આયા ભાઈ નથી જતો, નથી જતો. મેં કીધું કા? મને કે બહાર નીકળે તો મોર બોલે, એને કહેતા ઘરની કોયલને ન સાંભળી લે. આપણે જીવતા રહેવા હાટું આપણે હેલ્મેટ પહેરવા માટે સરકારને દંડ કરવો પડે, પોલીસને દંડ કરવો પડે. આ કેવી વાત છે? આપણે બેલ્ટ બાંધીએ આપણી બોડી હાચવવા માટે, આપણે ન બાંધીએ તો દંડ કરે તોય નથી બાંધતા આપણે. આ તો મારું હાલતું નથી, બાકી ખરેખર
ટુ વ્હીલ હેલ્મેટ ન પહેરેલો હોય તો એ ગાડી જ તે મુકાઈ જાય, કાગળિયા કેન્સલ થઈ જવા દો એને. હા, એક બે ને આવું થાય પછી કોઈ હાલે બાપુ મને કહેવાનું મન થાય. એક જણો છે ને સાહેબ ગુજરી ગયો ને ઉપર ગયો, ઉપર જઈને બાપુ આ તો મને થોડુંક ગઈ હશે એ કહું, ઉપર જઈને અત્યારે જેમ ટોલ નાખવું આવે ને એમ નાખવું આવે અને એમાં આપણું કાર્ડ હોય, એ કાર્ડમાં જેમ ટોલ નાખવામાં કટ દિન કપાઈ જાય ને ફાસ્ટેગ. હવે ન્યા પાછું કેવું છે ખબર, એ ન્યા એક જાય ને એટલે બે કાર્ડ આપે, ન્યા ઉભા રહી ને એટલે ડફ દિન બે કાર્ડ નીકળે. બહુ પુન કર્યા હોય તો ગ્રીન અને ગોબા ઉપાડીને ગયા હોય તો રેડ. એટલે રેડ કાર્ડ છે એ ઓનલી નરકમાં જઈ શકાય, સ્વર્ગમાં ન જઈ શકાય. તે એક જણો રેડ કાર્ડ મળ્યું, કાર્ડ રેડ અહીંયા દરવાજે અડાડો એટલે ટું 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 થી ખુલે. હજી મને ટું ટું મગજમાં છે. તે અંદર ગયા ને ત્યાં ત્યાં હારા હારા માણસો બેઠેલા, હા ભલે જોયો છે વાત, નરસિંહ મહેતા, મીરાબાઈ, માયો આયર. એટલે ઓલે કીધું કે એલા ભાઈ આ નરક નથી કે કેમ, મારી પાસે તો કે નરકનું કાર્ડ હતું. ત્યારે અંદરથી જવાબ એ આવ્યો કે બોર્ડની વાતો મૂક, આવા મહાપુરુષો જ્યાં બેઠો હોય ત્યાં સ્વર્ગ જ હોય, ખોટા બોર્ડ સામું જોમાં મારા બાપ, જ્યાં મહાપુરુષોની હાજરી. એટલે મને એવું લાગે આનાથી વધારે આપણા માટે સ્વર્ગ બીજું શું હોઈ શકે. સાહેબ આ જ્યારથી આયોજન ચાલુ થયું ને ત્યારથી સ્વર્ગ હેઠો ઉતર્યું છે. અને બાપુ બીજું એ કહું કે જે આંગણામાં જે વિસ્તારમાં બાપ સાંભળી લેજો, ભાગવત વંચાઈ જાય ને એ પરિવારને પછી ગંગાએ સ્નાન કરવા જવાની જરૂર નથી, એ વિસ્તારને સાતી ઠોકીને કહું એને તીર્થ. આ જાજો, હું એમ નથી કહેતો પછી ન જવું જોઈએ, કુંભમાં જાજો, પણ આ કુંભમાં આવી ગયા ને હવે તમારે ખીહીરનું સ્નાન કરવાની જરૂર નથી. સાહેબ અહીંયા તમે સૌ સૌ દિવસથી સ્નાન કરો છો એનો પુરાવો આ કયું, સારું લગાડવા માટે નથી કહેતો પણ જે વિસ્તારમાં સાહેબ ભાગવત વંચાય જાય અને અહીંયા કૃષ્ણ જન્મ ઉજવાનો હશે ને, પૂજ્ય ભાઈશ્રીની વ્યાસપીઠ જે કૃષ્ણ જન્મ ઉજવે છે એવી કોઈ વ્યાસપીઠ ઉજવતી જ નથી સાહેબ, કેટલા કલાક લઈ લઈશ એને પોતાને ખબર ન રહે. અને અત્યારે તે પૂજ્ય ભાઈશ્રીના અરે વર્ષોથી આ સાઉન્ડ ભટ્ટ સાઉન્ડ એને તાળીઓથી બતાવો. સંદેશભાઈ હમણાં અમે અમેરિકા હરવા હતા, મજા આવી. અને પૂજ્ય ભાઈશ્રીના તમામ સંગીતકાર વડીલો અત્યાર સુધી એ કાર્યક્રમમાં બેઠા, પૂજ્ય ભાઈશ્રી પણ પધારતા હતા પણ ટ્રાફિકને હિસાબે પાછા ફેર્યા. મને બહુ પ્રેમ કરે છે બધા. 3 કલાક સુધી ટ્રાફિક માર્યા છે. એટલે હું ટ્રાફિકવાળાને કહું કે આપણે અમથે અમથી વૈશમાં ગાડી ન ઠેરાવો બાબુ, ઘણા તો ફાટક બેન બેન તોય હોર્ન મારે ટીડી ટીડી, પણ ફાટક બેન છે હું ટીડી ટીડી. ખરેખર ઘણું બધું શીખવું પડે એવું છે, હજી આપણને ખબર જ નથી ક્યાં વાહનમાં કેટલાને બેહવું. મોટરસાયકલમાં હાથ હાથ ચડી ગયા હોય એટલે 3 છોકરા તો ટાંકી ઉપર બેહાડ્યા હોય, જોવો તો ખરા. અરે એક જગ્યાએ આવા સરસ પીએસઆઈ સાહેબ ઉભેલા નવી ભરતી નાવ, અને એક જણો 4 સવારીમાં મોટરસાયકલ લઈને નીકળ્યો અને સાહેબ ઉભરે કે ઉભરેક બોલે ના અહીંયા સોટાડી દીધી. હું છે સાહેબ કેમ શાર બેહાડ્યા, ઓલો પાસુવાળું જોઈને કે લે 5મો કારે ઉતરી ગયો. સાહેબે રાજીનામું દઈ દીધું કે આ ફામ ફેંકી નોકરી કરવી કેમ આપણે, નહીં સિસ્ટમ દરેક કાયદાને ફોલો કરો, કાયદાને સન્માન આપો, કાંઈ કે ઘટના બને તો એને એની જાણ કરો. હા કોક આકડિયા નાખીને આકારતું હોય લાઈટ તો કયો, હકીકત હું તો આ કહું છું. આપણે હાથની મોટરમાં હાથના કનેક્શનમાં 10-10 મોટર વાપરીને પછી એમ કે લાઈટ અમને ડીમ બહુ આવે, ખેહી લેશો તું આવ. નહીં નહીં એ આપણું જ છે, સરકાર એટલે કોણ, તમે બેઠા એ સરકાર, ધારાસભ્યો એટલે તમારું પ્રતિનિધિત્વ કરવા ગયા છે, અને કર્મચારી કોણ, તમારી ચાલતી સરકારનું વહીવટ કરનારા એ કર્મચારીઓ છે, સરકાર તો તમે છો.
અને આપણે ને આપણે આપણે સરકારી છે સરકારી છે ને ગોબો ઉપાડજો ને બે પગે વાવ હોય ને એમ લાગે ને સબસિડી મળે તો આઠમા માળ સુધી એમણે વૈયા જાય, બોલો પગનો વાવ વયો જાય ના. આપણું છે સરકારી થાંભળો નથી આપણો છે, સરકારી બસ નથી આપણી છે, સરકારી સ્કૂલ નથી આપણી છે, સરકારી હોસ્પિટલ નથી આપણી છે,